देश दुनिया में अपराधीओनी मानसिकता रही छे के अपराध करी हत्या करी लाश ने बाळी दे छे, दाटी दे छे, अवावरू जग्यामां फेंकी दे छे, जंगलमांथी पण लाशो मळी आवी छे। एवी जे घटना छोटाउदेपुरथी सामे आवी छे, छोटाઉદેપુરના જંગલમાંથી લાશ મળી આવી છે। આ લાશ કોઈ સામાન્ય વ્યક્તિની નહોતી, આ લાશ જેની હતી એ વ્યક્તિનો પતિ પણ કોઈ સામાન્ય નહોતો। જે કારણોસર હત્યા કરવામાં આવી એ કારણ પણ કોઈ સામાન્ય હતી। આ તમામ વચ્ચે આજની ક્રાઇમ સ્ટોરીમાં એ હત્યાની વાત કરવાની છે, એ વારદાતની વાત કરવાની છે કે જેણે છોટાઉદેપુરને હલાવી દીધું છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક વાળા। વાત શરૂ થઈ છે છોટાઉદેપુરના પીપલેજ જંગલ વિસ્તારથી। વન વિભાગના કર્મચારીઓ રોજની માફક જંગલમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા। આ જ સમયે તેનું ધ્યાન જમીન પર પાંદડાઓની વચ્ચે પડેલ એક અજાણી વસ્તુ પર જાય છે। પહેલી નજરે અજુગતું લાગતા વન કર્મચારીઓ નજીક પહોંચે છે અને જુએ છે તો હાફળો ફાફળો થઈ જાય છે વન કર્મચારી। જોર જોરથી બોલવા લાગે છે, લાશ લાશ, અહીં લાશ પડી છે। એ લાશ કોની હતી અને કોણે શા માટે હત્યા કરી હતી એ સવાલ તેમને થાય છે। આ સવાલો સાથે પોલીસ સ્ટેશન પહોંચે છે, વાત પહોંચાડે છે કે એક અજાણી મહિલાની લાશ મળી આવી છે। ઘટાદાર જંગલમાં પડી હતી લોહીથી લથપથ લાશ, પીપલેજના જંગલમાં મળી મહિલાની લાશ, વન કર્મચારીને પેટ્રોલિંગ દરમિયાન મળી લાશ। વન વિભાગના કર્મચારીઓએ પોલીસને કરી જાણ, સોશિયલ મીડિયાનો સહારો લઈ પોલીસે મૃતકની ઓળખ માટે કર્યા પ્રયત્ન। આપને આ ક્રાઇમ સ્ટોરી સાંભળી થતું હશે કે આ મહિલા છે કોણ, બસ હવે તેના પરથી જ પડદો ઉંચકાવા જઈ રહ્યો છે। જંગલમાંથી મળેલ લાશની ઓળખાણ માટે પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લીધો અને સામે આવે છે ચોંકાવનાર માહિતી। મળી આવેલ લાશ છોટાઉદેપુર જિલ્લાના પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એએસઆઈ વર્સન ભૂરા રાઠવાના પત્ની કેળીબેનની હોવાની સામે આવે છે। પોલીસ તેમના પતિનો સંપર્ક કરે છે અને મૃતક પરિવારને જાણ થાય છે। હત્યા કરી જંગલમાં લાશ કોણે ફેંકી? મૃતક કેળીબેનના સમાચાર સાંભળી પરિવાર પર આભ ફાટી નીકળે છે। છેલ્લા ઘણા સમયથી ગુમ હતા કેળીબેન, પોલીસ પૂછવાય છે કે કોણે કરી આ હત્યા। પરિવારને શક થાય છે તેના જ પતિ પર, છેલ્લા ઘણા સમયથી ચાલતા હતા પતિ પત્નીના ઝઘડા। મૃતક તારાબેનનો પતિ એએસઆઈ હતો અને હેડક્વાર્ટરમાં ફરજ બજાવતો હતો। મૃતક કેળીબેનના પરિવારજનોનું કહેવું હતું કે કેળીબેનને તેના પતિ સાથે ઘણી વખત ઝઘડો થતો। આ સમય દરમિયાન મૃતકના ભાઈ એએસઆઈ ભૂરાભાઈ રાઠવાને ફોન કરે છે અને કહે છે કે તમારા કારણે જ મારી બેનનો જીવ લેવાયો છે, સાચું બોલી જાઓ, શું કર્યું? ભૂરા રાઠવાને ગુસ્સો આવે છે અને સાચું બોલી જાય છે, કહે છે, હા મેં જ તારી બેનની હત્યા કરી, લાશ જંગલમાં ફેંકી દીધી, ખાખીધારી પતિએ જ કરી પત્નીની હત્યા, એએસઆઈ વર્સન ભૂરાએ જ કરી હતી પત્નીની હત્યા, શા કારણે કરી? પતિએ જ પત્નીની હત્યા, એએસઆઈ વર્સન ભૂરાની પોલીસ કરે છે અટકાયત। પોલીસ તપાસમાં થાય છે મોટો ખુલાસો, પોલીસ તપાસમાં તેવો ખુલાસો થાય છે કે પોલીસ તંત્ર પણ એક વખત વિચારમાં પડી જાય છે। એએસઆઈ વર્સન ભૂરા ટીઆરબીમાં કામ કરતી મહિલા સાથે પ્રેમ સંબંધમાં હતા અને આ ઝઘડાનો કરુણ અંજામ સામે આવ્યો। ટીઆરબી મહિલા સાથે પ્રેમમાં હતા મૃતકના પતિ, પોલીસ તપાસમાં બહાર આવી ચોંકાવનારી હકીકત, પતિ હતો ટીઆરબી મહિલા સાથે સંબંધમાં, પત્ની આડા સંબંધના કારણે કરતી હતી ઝઘડા, પતિને ગુસ્સો આવતા પત્નીની કરી હત્યા। છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 302 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ એની તપાસ ચાલુ છે। કયા કારણોસર એને હત્યા કરી? કારણોની અંદર એવું છે કે અહીંયા એક ટીઆરબીમાં એક છોકરી તારાબેન કરીને ફરજ બજાવે છે, એની સાથે છેલ્લા એક વર્ષથી એને પ્રેમ સંબંધ છે, એના કારણે એને એની પત્નીને મારી નાખેલાનું કારણ છે। કેટલા ઘા કરવા, કયા હત્યાથી મારવામાં આવ્યા? એના ઘા એવું છે, એમાં લગભગ 20-25 જેવા ઘા માર્યા છે અને ચપ્પુ દ્વારા એના ઘા કરવામાં આવેલા છે। અન્ય કોઈ સાથે સામેલ છે? ના, હાલ તપાસ ચાલુ છે। શું શું કબજે લીધું છે? આરોપીને ધરપકડ થઈ? આરોપીને ડિટેન કરવામાં આવેલ છે અને કબજે કરવાનું અત્યારે હાલ ચાલુ છે। મારી કેળીબેનનું લાશ વરસેનભાઈ એ જાતે હત્યા કરીશું। અમારી બેનને કંઈ તકલીફ હતી બીજી રીતનું હોય તો અમે એના ઘર બી અમે લઈ જવાના ગણી સરસાર કરતા, એ જાતે હા કર્યો, અમે એમને પોચ્યા લીધવાનો છે એના ઘર, હો આંગણે, એના ઘરને આંગણે અગણી સરસાર કરવાના છે અમે। કેળીબેનની હત્યા પાછળનું કારણ આખરે પ્રેમ પ્રકરણ જ નીકળ્યું। પોતાનું ઘર અને પરિવાર મૂકી જેની સાથે જન્મોજન્મ રહેવાના ફેરા લીધા હોય અને ત્યારબાદ પતિ આ રીતે બહાર અન્ય કોઈ મહિલા સાથે સંબંધમાં હોય તે એક પત્ની કઈ રીતે સહન કરી શકે? પત્ની કેળીબેનને પણ આ સહન ન થયું,
કેટલાય આદિવાસી લોકો એકથી વધુ મહિલાઓ સાથે લગ્ન કરે છે, પરંતુ આ કેસની વાત અલગ છે। આ ટીઆરબી જવાને પત્નીને તો પતાવી દીધી, પણ હવે જોવું રહ્યું એ ટીઆરબી મહિલા સાથે લગ્ન કરે છે કે નહીં। નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ, ગુજરાત તક, નર્મદા।